નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે સમતલમાં ગતિ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સાપેક્ષ વેગ, એનો બીની સાપેક્ષે, બીનો એની સાપેક્ષે વેગ, સમાન મૂલ્યનો અને પરસ્પર વિરુદ્ધ દિશાનો હોય છે આ વાત આપણે ભણ્યા હતા, બરાબર. અને ત્યાર પછી એને અનુરૂપ આપણે એક ઉદાહરણ અને એકાદ સ્વાધ્યાયના દાખલાઓ પણ આપણે ભણ્યા હતા. હવે ત્યાંથી આગળ વધીએ, ત્યાર પછી આજે આપણે સ્વાધ્યાયના કેટલાક આગળના દાખલાઓ જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.13, સ્વાધ્યાય દાખલા નંબર 4.13, એની રકમ કંઈક આવી છે. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. વ્યક્તિ છે એ વ્યક્તિની ઝડપ, સ્થિર પાણી હોય એટલે એ 4 કિલોમીટર પર અવરની ઝડપથી એ તરી શકે છે. એટલે કે વ્યક્તિની ઝડપ વીપી તરવાની ઝડપ 4 કિલોમીટર પર અવર. વ્યક્તિ પર્સન એટલે વીપી વડે આપણે એને દર્શાવીએ છીએ. નદીનું પાણી 3 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી વહી રહ્યું છે. નદીના પાણીની ઝડપ VW નામ આપો. નદીનું પાણી કેટલી ઝડપથી ગતિ કરે છે? 3 કિલોમીટર પર અવર ઝડપથી નદીનું પાણી વહી રહ્યું છે. એક વ્યક્તિ અને આ વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણથી કેટલે દૂર પહોંચશે તે પ્રશ્ન છે. આવી રીતે સમજો કે એક નદી છે, બરાબર. નદીમાં આ તરફ આમ પાણી તરફ વહી રહ્યું છે. આ તરફ આમ પાણી ધારો કે પસાર થાય છે. હવે વ્યક્તિ અહીંયાથી આમ સામે તરફ આમ ગતિ કર સામા કાંઠે પહોંચવા પ્રયત્ન કરે છે. વ્યક્તિનો વેગ ધારો કે આમ વીપી છે. પાણીનો વેગ આ તરફ VW છે. તો વ્યક્તિનો પરિણામી વેગ આમ હશે ને. તો જ્યારે એ વ્યક્તિ સામા કાંઠે પહોંચે ત્યારે એને એક્સ દિશામાં કાપેલું અંતર કેટલું હશે તે મેળવવાનું છે, બરાબર. સમક્ષિતિજ દિશામાં, નદીના પ્રવાહની દિશામાં ને કાપેલું અંતર કેટલું હશે, નદીના વહેણ તરફ કેટલે દૂર પહોંચશે. એટલે અહીંયાથી આમ સામે પહોંચવાની ટ્રાય કરે તો પાણી આમ વહે છે તો એને પાણી એને આમ લઈ જશે, તો આમ કેટલે દૂર પહોંચશે આવો પ્રશ્ન છે. હવે રકમમાં મારી પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં નદીની પહોળાઈ આપેલી નથી, પણ હવે નવી ટેક્સ્ટમાં સુધારો થઈ ગયો હશે. નદીની પહોળાઈ 1 કિલોમીટર છે. નદીની પહોળાઈ 1 કિલોમીટર. અહીંયાથી આ અંતર ડી કે જેનું મૂલ્ય કેટલું છે, 1 કિલોમીટર છે. તો તે સામે કાંઠે પહોંચવા કેટલો સમય કંઈક સમય લાગશે. એ સમયમાં આ તરફ કંઈક વેગથી એ કેટલું અંતર કાપશે તે મેળવવાનું છે. અહીં બે પરિણામી વેગ બે દિશાના હશે. એટલે કે વ્યક્તિ ખરેખર આમ ગતિ કરે છે પણ પાણીના પ્રવાહના કારણે પરિણામી વેગ આમ મળશે. વ્યક્તિનો પરિણામી વેગ આ તરફ આમ મળશે. તેથી વ્યક્તિનો પરિણામી વેગ આમ છે એને બે ઘટક છે, એક વીપી અને એક બીજો ઘટક VW. વીપી ઝડપથી એ નદીને ક્રોસ કરશે અને VW ઝડપથી આમ ત્રાસો જશે.
ધારો કે સામે પહોંચવા નદીના કાંઠે સામા કાંઠે પહોંચવા લાગતો સમય ધારો કે ટી છે. ધારો કે વ્યક્તિને નદીના સામે કિનારે પહોંચવા લાગતો સમય ટી છે. સામે કાંઠે પહોંચે તો આ તરફની ઝડપ, આ તરફનું અંતર અને સમયનો ઉપયોગ કરીએ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. વ્યક્તિની ઝડપ છે વીપી, કાપવાનું અંતર છે ડી અને સમય છે ટી. તો ટી બરાબર, ટીને સૂત્રનો કરતા બનાવીએ તો ટી બરાબર ડીના છેદમાં વીપી. તો ટી બરાબર ડી અંતર કેટલું છે? 1 કિલોમીટર. છેદમાં ઝડપ કેટલી છે? 4 કિલોમીટર પર અવર. કિલોમીટર કિલોમીટર કેન્સલ. તો ટી બરાબર 1/4 કલાક અથવા 1/4 કલાક એટલે કલાકનું મિનિટમાં રૂપાંતરણ કરવા 60 વડે ગુણીએ તો 60 ભાગ્યા 4 એટલે 15 મિનિટ. તેથી સામે કાંઠે સામે કિનારે પહોંચવા કેટલો સમય લાગશે? 15 મિનિટ. આ 15 મિનિટ દરમિયાન પાણીના વેગ વડે, એ VW જેટલા વેગ વડે એ સામે કિનારે એ કંઈક સમચિતી દિશામાં પાણીના પ્રવાહની દિશામાં અંતર કાપશે. પાણીના પ્રવાહની દિશામાં કાપેલ અંતર ધારો કે x છે. તો ફરીથી આ સૂત્ર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ તરફનું અંતર શોધવું છે તો આ તરફની ઝડપ જ શોધવી જોઈએ. તો એ તરફની ઝડપ છે VW, અંતર x જે શોધવાનું છે અને સમય t. તો x બરાબર VW, x ને સૂત્રનો કરતા બનાવીએ તો x બરાબર VW ઇન્ટુ t. તો સમચિતી જ દિશામાં પાણીના પ્રવાહની દિશામાં વ્યક્તિએ કાપેલું અંતર VW, પાણીનો પ્રવાહ કેટલો છે? 3 કિલોમીટર પર અવર. સમય કેટલો? 1/4 અવર. અવર કેન્સલ. તો x બરાબર 3/4 કિલોમીટર પર અવર તો કેન્સલ થઈ જાય તો 3/4 કિલોમીટર. તેથી x બરાબર 3/4 એટલે 0.75 કિલોમીટર. તેથી મીટરમાં લખીએ તો 1000 વડે ગુણી નાખો કિલોમીટરની જગ્યાએ 1000 મીટર. તો 0.75 × 1000 એટલે 750 મીટર. x બરાબર 750 મીટર. તેથી વ્યક્તિ સામે કિનારે પહોંચે એ દરમિયાન એને સમક્ષિતિજ દિશામાં પાણીના પ્રવાહની દિશામાં એ વ્યક્તિએ 750 મીટર અંતર કાપ્યું હશે. બરાબર. તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.13 કે જેમાં વ્યક્તિને સામે કિનારે પહોંચવા લાગતો સમય 15 મિનિટ છે અને વ્યક્તિ જ્યારે સામે કિનારે પહોંચશે ત્યારે પાણીના પ્રવાહની દિશામાં એ 750 મીટર જેટલું અંતર કાપશે. અહીં રકમમાં ખાસ આ નદીની પહોળાઈ 1 કિલોમીટર છે. બરાબર. એના કારણે એ વ્યક્તિ 1 કિલોમીટર જેટલી નદીની પહોળાઈમાં આમ તરતા તરતા આમ જાય તો પાણીનો પ્રવાહ વહેતો હોય તો એ તરફ એ 750 મીટર એ આઘો ખસી જાય. બરાબર. તો આ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4.13 છે. ત્યાર પછી આગળ જુઓ ટેક્સમાં, સ્વાધ્યાયમાં. ત્યાર પછી હવે ગણીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર
4.25 સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.25 જુઓ એની રકમ ટેક્સમાં આ દાખલાની રકમ કંઈક આવી છે કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે વિમાન છે એ પૃથ્વીથી એની ઊંચાઈ 3400 મીટર છે ઉર્ધ્વ દિશામાં અંતર વાય નામ આપો વાય 3400 મીટર છે 3400 મીટર ઊંચાઈએ વિમાન ઉડી રહ્યું છે જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં અંતર કપાયેલ અંતર 30 અંશનો ખૂણો બનાવતું હોય પૃથ્વી પરના અવલોકન બિંદુએ 10 સેકન્ડમાં સમજો કે આમ આકાશમાં જોઈએ પહેલાં વિમાન આ તરફ આમ દેખાય પછી 10 સેકન્ડ પછી વિમાન આ તરફ દેખાય તો પહેલા અને પછી જે 10 સેકન્ડમાં વિમાનની અવલોકન દિશાનો ખૂણો રકમમાં આપ્યો છે કેટલો 30 અંશનો ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે વિમાનની ઝડપ શોધવાની છે સમય આપેલો છે ટી 10 સેકન્ડ અને ખૂણો કેટલા માપનો ખૂણો બનાવે છે 10 સેકન્ડમાં 30 અંશનો ખૂણો બને છે તો વિમાનની ઝડપ કેટલી હશે સમજો કે વિમાનનું આ પ્રારંભિક સ્થાન છે અને આ અંતિમ સ્થાન છે પૃથ્વીની સપાટી પરથી જોતા આ પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચે કુલ 30 અંશનો ખૂણો બને છે આકાશમાંની ઊંચાઈ વિમાનની ઊંચાઈ આટલી વાય અને એ વાય એટલે કેટલી 3400 મીટર જેટલી ઊંચાઈ છે આ વિમાનનું પ્રારંભિક સ્થાન છે પ્રારંભિક સ્થાન ત્યારે અવલોકન દિશા આ હશે આ વ્યક્તિ અહીંયા છે અવલોકનકાર પી એ હશે વિમાનનું અંતિમ સ્થાન બી નામ આપો વિમાનનું અંતિમ સ્થાન બી છે તો અવલોકન દિશા પી થી બી તરફ હશે તો એને બનાવેલો આખો ખૂણો 30 અંશ છે અહીંયા અડધા ખૂણાની વાત કરીએ તો કેટલો થાય 15 અંશનો થશે તરવાય તો આ અંતર મળી જાય તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનો અંતર સોરી ઝડપ શોધવી છે સમય આપેલો છે તો અહીંયાથી અહીંયા પહોંચવા ને કાપેલું અંતર શોધવું પડે ધારો કે અહીંયાથી આ આખું અંતર એ થી બી નું અંતર એક્સ છે તો આ બિંદુને નામ આપું સી તો એ થી સી અને સી થી બી નું અંતર કેટલું હશે એક્સ બાય 2 હશે તો આ એક્સ જો મળી જાય ઝડપ શોધવા અંતર એક્સ શોધવું પડે એક્સ મેળવવા આ ત્રિકોણનો ઉપયોગ કરીએ અને એ ત્રિકોણની મદદ વડે એક્સ મળી જાય એટલે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય સૂત્રનો ઉપયોગ કરી અને ઝડપ વિમાનની ઝડપ કેટલી તે મળી જશે તો અહીં આકૃતિમાં કાટકોણ ત્રિકોણ પીસીબી વિચાર એમાં ખૂણો 15 છે એ 10 15 ને લાગુ પાડી આકૃતિમાં કાટકોણ ત્રિકોણ પીસીબી માટે 10 15 લાગુ પાડીએ તો 10 15 10 થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 15 અંશના ખૂણાની સામેની બાજુ સીબી પાસેની બાજુ સીપી તેથી 10 15 બરાબર સીબી સીથી બીનું અંતર કેટલું છે એક્સ બાય ટુ ના છેદમાં સી થી પી નું અંતર એ વાય વિમાનની જમીનથી ઊંચાઈ 3400 મીટર ઊંચાઈએ વિમાન ઉડી રહ્યું છે વાય ખબર છે 10 15 મળી જાય તો એક્સ આપણને મળી જશે તેથી સાદુરૂપ
10 15 અંશ બરાબર x અંશ નો છેદ છેદમાં તો x ના છેદમાં 2y તેથી x બરાબર 2y 10 15 તેથી x બરાબર 2 y એટલે 3400 ને 10 15 નેચરલ ટેન્જન્ટ ટેબલમાં 15 અંશ 0 મિનિટ એના માટે કિંમત જોઈએ તો 10 15 અંશ 0 મિનિટ એની કિંમત છે 0.2679 નેચરલ ટેન્જન્ટ ટેબલમાં 15 અંશની સામે આવી રીતે લોગ ટેબલ હોય તો એ લોગ ટેબલમાં આવું આવા પ્રકારનું ટેબલ હશે નેચરલ ટેન્જન્ટ ટેબલ નેચરલ ટેન્જન્ટ હવે તો તમને ખબર જ હોય છતાંય કહી દઉં ફરીથી નેચરલ ટેન્જન્ટ ટેબલ એ નેચરલ ટેન્જન્ટ ટેબલનું જે પેજ હોય એ પેજમાં આ રીતે આમ અહીંયા ડિગ્રી લખેલી હોય 1 અંશ 2 અંશ 3 અંશ 14 અંશ 15 અંશ અહીંયા 0 મિનિટ પછી 6 મિનિટ પછી 12 મિનિટ પછી 18 મિનિટ વગેરે હોય તો 15 અંશ ને 0 મિનિટમાં જે આંકડો હશે એ આંકડો 0.2679 હશે તેથી 10 15 અંશની કિંમત 0.2679 છે સાદુરૂપ આપી આ ત્રણેયનો ગુણાકાર તો x બરાબર એટલે કે વિમાને સંક્ષિતિત દિશામાં કાપેલું અંતર x બરાબર 2 × 3400 એને ગુણ્યા 0.2679 તો પરિણામ મળે છે 1821.72 ફરીથી એકવાર જોઈ લ્યો 2 × 3400 એને ગુણ્યા 0.2679 તો 1821 મીટર 1821 મીટર આ x નું મૂલ્ય છે પ્રારંભિક થી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર આ 1821.72 મીટર છે એના માટેનો સમય ખબર છે કેટલો છે 10 સેકન્ડ તો ઝડપ બરાબર વિમાન ઝડપ બરાબર અંતરના છેદમાં સમય વિમાનની ઝડપ v અંતર x અને સમય t તેથી v બરાબર x 1821.72 સમય 10 સેકન્ડ 10 વડે ભાગી નાખીએ તો 182.17 મીટર પર સેકન્ડ તેથી વિમાનની ઝડપ કેટલી હશે 182.17 મીટર પર સેકન્ડ તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 4.25 છે કે જેમાં વિમાનની ઝડપ શોધવાની હતી વિમાન છે જમીનથી 3400 મીટર ઊંચાઈએ હતું તેથી વ્યક્તિથી વિમાનની ઊંચાઈ આશરે 3400 મીટર વાય અક્ષની દિશામાં અંતર વિમાન છે પ્રારંભિકથી અંતિમ સ્થાન વચ્ચે 30 અંશનો ખૂણો બનાવે છે પહેલી જોઈએ તો અહીંયા હશે બીજો અહીંયા હશે તો પ્રારંભિકથી અંતિમ વચ્ચે જે ખૂણો બને છે બે અવલોકન દિશાઓ એ ખૂણો 30 અંશનો હતો તો 10 સેકન્ડમાં એ અહીંયાથી અહીંયા 30 અંશનો ખૂણો બનાવે તો વિમાનની ઝડપ એટલે વિમાનનું આ પ્રારંભિક સ્થાન આ અંતિમ સ્થાન અહીંયાથી આ અંતર વિમાને કાપેલું અંતર તો ઝડપ મેળવવા એ અંતર શોધવું પડે એ અંતર ધાર્યું એક્સ આ અંતર એક્સ બાય ટુ આકૃતિમાં 10 લાગુ પાડ્યું 10ની મદદ વડે એક્સ મળ્યા હવે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો એક્સના છેદમાં ટી અંતર ખબર છે અને એના માટેનો સમય ખબર છે તો બંનેનો ભાગાકાર આપણને વિમાનની ઝડપ આપે છે બરાબર આ સ્વાધ્યાયમાં 4.25 ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.22 એના આપણે બે ભાગ કરશું એક ભાગ અત્યારે આપણે ગણશું અને બાકીનો ભાગ છે એ આપણે એક સદિશના ગુણાકાર અદિશ ગુણાકાર ભણી અને મેળવશું બરાબર તો સ્વાધ્યાય 4.22 જુઓ રકમ સ્વાધ્યાય
4.22 આઈ હેટ અને જે હેટ અનુક્રમે એક્સ અને વાય એક્સ પરના એકમ સદિશ છે તો સદિશ આઈ હેટ પ્લસ જે હેટ અને આઈ હેટ માઇનસ જે હેટ ના મૂલ્ય અને દિશા કઈ હશે આટલો દાખલો આપણે આજે ગણશું બાકી આગળ રકમમાં આપ્યું છે કે સદિશ એ ના આઈ હેટ પ્લસ જે હેટ અને આઈ હેટ માઇનસ જે હેટ ની દિશાના ઘટકો શોધો તો આ ઘટકો શોધવા માટે આપણે સદિશોના અદિશ ગુણાકારને પહેલા ભણશું અને પછી મેળવશું તો અહીંયા બે સદિશો આપેલા છે એક આઈ હેટ પ્લસ જે હેટ અને બીજું આઈ હેટ માઇનસ જે હેટ એના મૂલ્ય અને દિશા કયા હશે તે શોધવાના છે તો આ સદિશને નામ આપું સદિશ બી આઈ હેટ પ્લસ જે હેટ તો એનું મૂલ્ય સદિશ બી નું મૂલ્ય વર્ગમૂળમાં ઘટકોના વર્ગોનો સરવાળો એનો એક્સ ઘટક બી એક્સ નો વર્ગ વત્તા વાય ઘટક બી વાય નો વર્ગ એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ બી નો એક્સ ઘટક એટલે આઈ હેટ નો સહગુણક એક નો વર્ગ એક બી નો વાય ઘટક બી વાય જે હેટ નો સહગુણક એક એક નો વર્ગ એક એક વત્તા એક એટલે બી નું મૂલ્ય રૂટ ટુ એકમ છે આ સદિશ નું મૂલ્ય રૂટ ટુ એકમ એની દિશા તો થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક વાય ઘટક એક અને એક્સ ઘટક પણ એક છે તો થીટા બરાબર ટેન ઇનવર્સ વન એટલે કે થીટા બરાબર 45 અંશના ખૂણે અહીં એક્સ અને વાય બંને ઘટક ધન છે તેથી પ્રથમ ચરણમાં ધન એક્સ અક્ષ સાથે 45 અંશના ખૂણે આ સદિશ બી હશે આ વાય અક્ષ આ એક્સ અક્ષ તો ધન એક્સ અક્ષ સાથે 45 અંશના ખૂણે રૂટ ટુ એકમ ધરાવતો આ સદિશ આ શેની દિશા ધન એક્સ અક્ષ સાથે પ્રથમ ચરણમાં 45 અંશના ખૂણે બરાબર બીજો સદિશ અને સી નામ આપું ઈ છે આઈ હેટ માઇનસ જે હેટ આઈ હેટ માઇનસ જે હેટ બરાબર આ સદિશના મૂલ્ય અને દિશા શોધવાના છે તો એનું મૂલ્ય સી બરાબર વર્ગમૂળમાં સી એક્સ નો વર્ગ વધતા સી વાય નો વર્ગ તો સી બરાબર વર્ગમૂળમાં સી એક્સ એટલે એક્સ નો આઈ હેટ નો સહગુણક એક નો વર્ગ વધતા સી વાય જે હેટ નો સહગુણક માઇનસ એક્સ છે એનો વર્ગ તો સી બરાબર વર્ગમૂળમાં એક નો વર્ગ એક ને માઇનસ એક નો વર્ગ એક એક વત્તા એક એટલે બે રૂટ ટુ એકમ એનું મૂલ્ય આના જેટલું જ છે આ સદિશનું મૂલ્ય રૂટ ટુ એકમ હતું સદિશ સી નું મૂલ્ય પણ એટલું જ રૂટ ટુ એકમ જ મળે પરંતુ હવે એની દિશા હવે એની દિશા થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટકના છેદમાં એક્સ ઘટક વાય ઘટક છે માઇનસ એક અને એક્સ ઘટક છે એક તેથી થીટા બરાબર માઇનસ ટેન ઇનવર્સ વન અને ટેન ઇનવર્સ વન એટલે 45 અંશનું ખૂણ માઇનસ 45 અંશનો ખૂણ એનો અર્થ એવો કે ખરેખર અહીં એક્સ ઘટક ધન અને વાય ઘટક ઋણ છે તો આ સદિશ સી છે ને આ એક્સ અક્ષ આ વાય અક્ષ વાય ઘટક ઋણ છે ને એક્સ ઘટક ધન છે તો આ એક્સ અક્ષ આ વાય અક્ષ સદિશ સી આમ હશે આમ સદિશ સી આ તરફની દિશામાં હશે કે જે એક્સ અક્ષ સાથે 45 અંશના ખૂણે નીચે તરફ 45 અંશનો ખૂણો બનાવશે પણ નીચે તરફ તેથી સદિશ સી ની દિશા ધન એક્સ અક્ષ સાથે 45 અંશના ખૂણે નીચે તરફ ચોથા ચરણમાં સદિશ સી હશે એનું મૂલ્ય રૂટ ટુ એકમ હશે તો આ બંને સદિશો એના મૂલ્ય અને એની દિશા રકમમાં આગળ ત્રીજો એક સદિશ એ આપ્યો છે એનો આ બંને સદિશની દિશાના ઘટકો મેળવવાના છે આ સદિશ એનો ઘટક કેવી રીતે મેળવાય એના માટે સદિશોના ગુણાકાર ભણવા પડે તો આ સદિશોના ગુણાકાર કઈ કઈ રીતે થાય એનો આ અદિશ ગુણાકાર એના પરથી ઘટક કેવી રીતે મળે એનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરશું બરાબર તો આ સ્વાધ્યાય 4.22 ના આ બે ભાગ આપણે ભણ્યા કે બે સદિશો એના મૂલ્ય હવે એ સદિશના અન્ય સદિશની દિશાના ઘટકો આપણે
આગળના લેક્ચરમાં આપણે ભણશું, બરાબર. એના પહેલાં આગળ આપણે સદિશોનો અદિશ ગુણાકાર જોશું, બરાબર. સારું, ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ, બરાબર. આ દાખલાઓ જોઈ લેજો, ન સમજાય ત્યાં કહેજો, બરાબર. આ સ્વાધ્યાય 4.22 એક ભાગ જ છે, બાકીનો ભાગ આપણે આગળ ભણશું સદિશોનો અદિશ ગુણાકાર ભણ્યા પછી. અને એ સદિશોનો અદિશ ગુણાકાર આપણે આવતા લેક્ચરમાં આજકાલે ભણશું. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.